માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832-240312-242312 ગુરુ પૂર્ણિમા વહ દિન હૈ જબ વૈશ્વિક ચેતના અન્ય દિનો કી તુલના મેં જ્યાદા શક્તિશાલી રૂપ સે એક જીવંત સદગુરુ કે માધ્યમ દ્વારા શિષ્ય પર બરસતી હૈ જીવંત સદગુરુ યાની કી ગુરુ તત્વ વૈશ્વિક સ્તર પર મનુષ્યતા કે સર્વાંગીણ વિકાસ કે લિયે કાર્યરત હોતે હૈ એસે હી સદગુરુ શ્રી શિવ કૃપાનંદ સ્વામીજી કે પાવન સાનિધ્ય મેં ગુરુ દર્શન સમારોહ કા આયોજન કિયા જા રહા હૈ ઇસ સમારોહ કે પ્રત્યક્ષ દર્શી બનને તથા પૂજ્ય સ્વામીજી કે ચૈતન્યામૃત સે આનંદ વિભોર હોને કે લિયે હમ આપકો ગુરુ દર્શન સમારોહ મેં શામિલ હોને કા હાર્દિક નિમંત્રણ દેતે હૈ દિનાંક 19 જુલાઈ 2016 મંગલવાર સમય દોપહર 4 બજે સે શામ 7 બજે તક ભોજન પ્રસાદ કે સાથ સ્થળ કચ્છ સમર્પણ આશ્રમ ભુજ માંડવી માર્ગ પુનડી તાલુકા માંડવી જિલ્લા કચ્છ ગુજરાત ज्यादा जानकारी के लिए संपर्क करें 9824202038 નમસ્કાર કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુનિલ માકડ આજે વાત કરીશું આપના મહિલા કાર્યકરની જીભ લપસી પહેલા બ્રાહ્મણો વિરુદ્ધ અને પછી ભાજપ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી સર્જ્યો વિવાદ સેવા હી સાધના 65મા જન્મ દિવસે સેવાકીય કાર્યો માટે દાન આપ્યા બાદ રાજ્યમંત્રી તારાચંદ છેડા થયા ભાવુક ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યનો પ્રથમ ડ્રીમ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો હવે બીજો ડ્રીમ પ્રોજેક્ટ શું છે પણ સમાચારોની શરૂઆત કરીએ આપના મહિલા કાર્યકરના વિવાદાસ્પદ નિવેદનના સૌરાષ્ટ્ર પછી હવે કચ્છ સુધી પડ્યા પડઘા પહેલા બ્રાહ્મણ સમાજ અને પછી ભાજપને અપશબ્દો ભાંડનાર આપના મહિલા કાર્યકર આમ આદમી પાર્ટી આપના એક મહિલા નેતાએ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીના પ્રત્યાઘાત કચ્છમાં પડ્યા છે ભુજ તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ દ્વારા ભુજના બી ડિવિઝન પોલીસ મથકે આવેદન પત્ર આપીને આપના મહિલા કાર્યકર સંગીતા ચાંડપ્પાએ ગીર સોમનાથમાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણી સામે આક્રોશ વ્યક્ત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી આપના મહિલા કાર્યકર્તાએ બ્રાહ્મણો પછી ભાજપ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી પણ પહેલા જોઈએ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધની ટિપ્પણી ગીર સોમનાથમાં આપના મહિલા કાર્યકર્તા સંગીતા ચાંડપ્પાનો વિવાદાસ્પદ નિવેદન વાળો વાયરલ થયેલો વિડીયો ગાયો રખડે છે શેરીએ શેરીએ ગાયો રખડે છે અત્યારે ગાયોને ખાવા માટે ઘાસે નથી મળતું કચરો ખાય છે ત્યારે આ બધા ક્યાં જાય છે ગાયોમાં 33 કરોડ દેવતાઓ બતાવી દીધા છે બૂમો પાડે છે કે ગાયોમાં 33 કરોડ દેવતા છે તમે બધા ગાયોને રાખો રક્ષણ કરો પણ જે બૂમો પાડે છે એમણે કેટલીક ગાયોને બાંધેલી છે આ બ્રાહ્મણો છે ખુલ્લે આમ કહું છું કે આ બધા સમાજમાં એકબીજાની જ્ઞાતિઓ વિરુદ્ધ કરાતી અભદ્ર ટિપ્પણીઓ સામાજિક એકતા માટે ઘાતક બને છે ભુજ તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ વતી આપના મહિલા કાર્યકર્તા સંગીતા ચાંડપ્પાની ટિપ્પણીને આકરા શબ્દોમાં વખોડતા તાલુકા પ્રમુખ ચેતન ઠાકર ભુજ તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ અને ભુજ તાલુકા ગિરના બ્રાહ્મણ મંડળ એનો પ્રમુખ છું કાલે એક સંગીતાબેન કે જેને બ્રાહ્મણ વિશે અભદ્ર ટિપ્પણી કરી કે બ્રાહ્મણો આવા છે તેવા છે એ વિશે આજે અમે ભુજ તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ સમસ્ત બ્રાહ્મણ અને સમસ્ત હિન્દુ સમાજ અમે અહીંયા બી ડિવિઝનમાં સાહેબને ફરિયાદ નોંધાવી પણ ફરિયાદ નોંધાવવાની સાહેબે ના પાડી એટલે એમને આવેદન આપ્યું છે કે બધાને મજા આવે એ બ્રાહ્મણો વિશે જેમ તેમ બધા બોલે છે અને ખોટી પ્રસિદ્ધિ માટે પણ આવું બધા કરતા હોય છે એવું હોય છે કારણ કે આ 2 મહિનામાં બીજો એવો બનાવ બન્યો છે કે બ્રાહ્મણો વિશે બધા જેમ તેમ બોલે છે અને બ્રાહ્મણો વિશે જેમ તેમ ન બોલે અને એવી અમને સાહેબને અમે વિનંતી કરી કે ભાઈ આવું બધું કેમ થાય છે આવું ન થવું જોઈએ અને હવે અમે બધાને એક ચેતવણી આપીએ છીએ કે આ બધું બ્રાહ્મણો સાંખી લે છે એ બરાબર છે પણ હવે બ્રાહ્મણો સાંખશે નહીં અને આવું આજ પછી હવે થશે
तो एना जलद पगला लेवामां आवशे अने जे कंई पण थशे तो एनी जवाबदारी जे करवावाळा व्यक्ति हशे एनी रहेशे अने पार्टीना व्यक्तिने रहेशे। जो के जे रीते भुजमां जागृत ब्राह्मणोए विवादास्पद निवेदनो उग्र विरोध कर्यो एज रीते सौराष्ट्रमां पण ब्राह्मण समाजना विरोधने पगले आपना महिला कार्यकर्ताए निवेदन फेरवी तोड्यु पण पछी भाजपने भांड्यु। आप पार्टीना संगीता चांडप्पाए फेरवी तोड़ेली निवेदननी वायरल थयेल ऑडियो क्लिप। મેડમ આ તમે કઈક વોટ્સએપ પર ભૂદેવોના વિરોધમાં વિડીયો મોકલ્યો છે? ભૂદેવોના વિરોધમાં નથી ભાઈ, તમને જે મળેલી છે ને 25 મિનિટની સ્ક્રિપ્ટ છે, આખી આખી નથી, અને એમાં હું ભાજપ સરકાર વિશે બોલતી હતી। આગળનું મારું જે ભાષણ છે સરકાર, એક વાર સાંભળી લો, ભાજપ સરકાર હોય કે આમ આદમી પાર્ટી હોય, અમારી પાસે જે ક્લિપ આવી એમાં તમે ભૂદેવો વિરોધ બોલો છો। તમારો વોટ્સએપ નંબર આજ છે તો હું આની ઉપર મોકલું, મને ખ્યાલ છે, મોકલવાની નથી જરૂર, મને ખ્યાલ છે। અને એ જે મારી સામે ભાઈ હતા ને, મારી સામે જે મારું ઇન્ટરવ્યુ લીધું છે ને, એ ભાઈને મેં કીધેલું છે કે ભાઈ ભૂલથી આ શબ્દ બોલાણો છે। મેડમ એક વાત સાંભળી લો, તમે તમે કોઈ પણ જ્ઞાતિ ના હો, હિન્દુઓ મુસ્લિમો શીખ ખ્રિસ્તી કે કોઈ પણ જાતિ ના હો, કોઈ પણ જાતિ ઉપર કમિટમેન્ટ કરતા પહેલા 1000 વાર વિચારાય। મારો કહેવાનો મતલબ એવો ન હતો કે ભૂદેવોને કહો, બરોબર, ભાજપોને કહેતી હતી તો મારી જીવા આમ પડી ગઈ, બરોબર। તમે ભલે એ ભાજપને કહો કે કોઈને, તમે આમ આદમી પાર્ટીમાં જોડાણા, એના સાથે અમને કઈ વાંધો વિરોધ નથી। આમ જુઓ ભાઈ, તમારી ભૂલ થઈ હોય, તમે આ વિડીયો જે તમારો ફરતો થયો છે, જાહેરમાં માફી પત્ર માંગી અને પ્રેસ નોટ કરજો, આનું પરિણામ કાલે જ, તમે તારે કાલ નહીં, કાલે કરશો એટલે પરમ દિવસના પેપરમાં આવી જવું જોઈએ, એ તમને શોર્ટેજમાં કહું છું, ને આનું પરિણામ ભોગવવા તમે તૈયાર રહેજો પાછા, એ બી તમને કહી દઉં। સેવા હી સાધના એ સૂત્રને ચરિતાર્થ કરનારા રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા 65મા જન્મ દિવસે સેવાકીય કાર્યો માટે દાન આપ્યા બાદ ભાવુક બન્યા હતા। કચ્છના વરિષ્ઠ રાજકીય આગેવાન, રાજ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા તારાચંદભાઈ છેડાના 65મા જન્મ દિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરાઈ હતી। ખાસ આ પ્રસંગે જાણીતા નેફ્રોલોજીસ્ટ અને મુંબઈની જે હોસ્પિટલના કિડની વિભાગના વડા ડોક્ટર નરેન્દ્ર દેઢિયાએ કચ્છના તબીબો સાથે કિડનીના રોગ સંદર્ભે વાર્તાલાપ કરીને કચ્છમાં કિડનીના દર્દીઓની વધતી જતી સંખ્યા સામે ચિંતા દર્શાવી હતી। છેડા પરિવારના સહયોગથી વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા, જે પૈકી ભુજના યુવા સામાજિક કાર્યકર મિતેશ શાહે 51,000નું દાન ગરીબ દર્દીઓના ડાયાલિસિસ માટે અપાયું હતું। આ પ્રસંગે ભાવુક બનેલા રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ પોતાની અસ્વસ્થ તબિયત જે રીતે સ્વસ્થ થઈ એ માટે કચ્છી પ્રજા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીને અંધ અપંગ બહેનો માટે માંડવીની સંસ્થાને સ્કૂલ વાહન આપવાની જાહેરાત કરી હતી। આજે રૂપિયા 51,000નો ચેક ભાઈ શ્રી હિતેશભાઈને મારા પરિવાર તરફથી મેં આપ્યો છે। છેલ્લા ઘણા સમયથી હિતેશભાઈ અને એની ટીમ દ્વારા, મિતેશભાઈ અને એમની ટીમ દ્વારા જે કિડનીના દર્દીઓ અને ડાયાલિસિસ માટેની સેવાઓ થાય છે એ ખૂબ જ અદ્ભુત સેવાઓ છે, અને દર વર્ષે જ્યારે મારા ઘરે આવો પ્રસંગ આવે છે ત્યારે મેં એમને યાદ કર્યા છે અને હંમેશા એમને યાદ કરતો રહું છું। માંડવીની અંદર એક અંધ અપંગ સોસાયટી છે, એ સોસાયટીની મહિલાઓની છાત્રાલય માટે કાલે મારા પરિવાર તરફથી એક મોટર વાન પણ હું અર્પણ કરવાનો છું, કારણ કે એમને સ્કૂલમાં જવું હોય અથવા બીજે કામકાજ જવું હોય તો વારંવાર છકરાઓ મંગાવવા પડતા હતા, અને એમના ટ્રસ્ટીઓ તરફથી રજૂઆત થઈ કે તમે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક વાન આપો, પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું વાન આપી શકતો નથી નિયમ પ્રમાણે, એટલે આવતીકાલે મારા પરિવાર તરફથી એ સંસ્થાને પણ એક સરસ મજાનો વાન સુપરત કરવાનો છું। આ જન્મદિન પ્રસંગે કચ્છની પ્રજાને પણ હું મારી શુભકામનાઓ પાઠવું છું, અને કચ્છની પ્રજાના પ્રેમ અને દુઆથી ગયા વર્ષે 15મી તારીખે જે મારા ઉપર હાર્ટનો હુમલો થયો, એમાં બાયપાસ થઈ, વાલ બદલી થઈ, તે પછી ડૉક્ટરોની મહેનત અને પ્રજાની દુઆ અને દવા બંને કામ આવતા આજે ફરી પાછો
હું સ્વસ્થ બન્યો છું અને કચ્છની સેવામાં મારા જીવનને સમર્પિત કરી આપ્યું છે. પુનઃ કચ્છની પ્રજાને મારી શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. સેવા હી સાધના એ શબ્દને સાચા અર્થમાં ચરિતાર્થ કરનારા તારાચંદભાઈ છેડાએ માત્ર કચ્છમાં જ નહીં પણ ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ પણ સામાજિક સેવામાં રાજકીય ક્ષેત્રે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. હોટલ ગ્રાન્ડ 3D આયોજિત આ કાર્યક્રમમાં કચ્છના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા જયેશ છેડા અને જીગર છેડાએ સંભાળી હતી. આ પ્રસંગે પોતાની લાગણી વ્યક્ત કરતા સામાજિક કાર્યકર મિતેશ શાહે હૃદયપૂર્વક તારાચંદભાઈ છેડાને જરૂરિયાતમંદ પરિવારોના સંકટ મોચન ગણાવ્યા હતા. જ્યારે દુઃખ આવે કચ્છની પ્રજા ઉપર, કોઈ પણ હોય, મેડિકલ ક્ષેત્રે હોય, જીવદયા ક્ષેત્રે હોય કે કોઈ પણ નાનું મોટું હોય, હું તો કહીશ કે કેમ હનુમાનજીને આપણે સંકટ મોચક કહીએ, એમ કચ્છ માટે તારાચંદભાઈ સંકટ મોચક છે. કાંઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ, કાંઈ પણ થયું, એટલે પહેલું નામ શ્રી તારાચંદભાઈ છેડાનું આવે. ને એની ભાવના જુઓ, અત્યારે મોટા રાજ્યમંત્રી છે, હજી તો જન્મદિવસ એનો આવતીકાલે છે, હજી 24 કલાક પછી જન્મદિવસ છે. એ જ પહેલાં મેં એનો ફોન આવી ગયો કે મિતેશ જી, તું પ્રવૃત્તિ કરશ, એના ભાગરૂપે જન્મદિવસની પૂર્વ સંધ્યાએ 51,000 જેવી માતબળ રકમનું મને ચેક આપ્યું છે. આ 51,000માં કેટલા પરિવારોને તારાચંદભાઈના આશીર્વાદ મળશે, કેટલા કુટુંબની જી માં બીમારીથી પીલાય છે કિડનીથી, એના પરિવારમાં હર્ષનું મોજું એક આનંદદાયક સમાચાર પહોંચી ગયા છે કે આદરણીય તારાચંદભાઈનું કાલે જન્મદિવસ છે. એ જ પહેલાં 51,000નું ચેક મળ્યું છે. ખાલી આ 51,000 નથી મળ્યા, જ્યારે તારાચંદભાઈનું કંઈ પણ ફંક્શન હોય છે ત્યારે મને વધતું જ રહેજે. આના પહેલાં જ મને 1,00,000 રૂપિયાનું પણ એના તરફથી અનુદાન મળ્યું છે. આજે વધતું 1,51,000 સુધી પહોંચ્યું છે. આવા કંઈક, આ તો ખાલી ડાયાલિસિસની વાત થી સાહેબ, આવા હજારો રંગ પરિવારો, દુઃખી પરિવારો ને તારાચંદભાઈની કૃપા રહી છે અને એ પરિવારોના તારાચંદભાઈને આશીર્વાદ મળતા રહે. ભુજ શહેર ભાજપે વિવિધ સેવાકીય કાર્યો સાથે રાજ્યમંત્રી અને કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડાના જન્મદિવસની ઉજવણી કરી હતી. કચ્છ ભાજપના વિવિધ સંગઠનો દ્વારા પોતાના પક્ષના પીઢ નેતા તારાચંદભાઈ છેડાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો દ્વારા કરાઈ હતી. ભુજ શહેર ભાજપ સંગઠન દ્વારા રોપા વિતરણ, શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ, હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના જન્મદિવસ પ્રસંગે વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા. વ્યવસ્થા ભુજ શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, ઉપપ્રમુખ બાલકૃષ્ણ મોતા, મહામંત્રી ઘનશ્યામસિંહ ઠક્કરે સંભાળી હતી. કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના ભાજપના નગરસેવકો અને શહેર ભાજપના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, કચ્છના માનનીય રાજ્યમંત્રી આદરણીય શ્રી તારાચંદભાઈ છેડાનો આજે જન્મદિવસ છે. વર્ષોથી કચ્છમાં રહીને લોકોની સેવા તો કરે છે પણ પાર્ટીનું પણ એક ખૂબ મોટું માર્ગદર્શન અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે, આખા જિલ્લાના કાર્યકર્તાઓ સાથે, જે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ 3-3 વાર રહી ચૂક્યા છે, એવા કાર્યકર્તાના દિલમાં વસેલા અને પ્રજાના દિલમાં વસેલા એવા તારાચંદભાઈ છેડાનો જ્યારે આજે જન્મદિવસ છે ત્યારે ખૂબ સારી રીતે જન્મદિવસ સમગ્ર દિવસમાં દરમિયાન ઉજવવાનું એ ભુજ સંગઠન અને નગરપાલિકાએ ભેગા થઈને નક્કી કર્યું છે. અને એ અનુસંધાને આજે અમે અહીંયા તુલસીના રોપાનો વિતરણ અને અન્ય રોપાનો વિતરણ, કારણ કે અત્યારે વરસાદમાં વૃક્ષારોપણ અતિ મહત્ત્વનું ભુજ માટે છે, ત્યારે એ રોપા વિતરણનો કાર્યક્રમ સાથે સાથે મીઠાઈ વિતરણનો પણ કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત બાળકોને પણ નોટબુક અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. આવા વિવિધ સેવાલક્ષી કાર્યક્રમો આજ સમગ્ર દિવસ દરમિયાન અમે કરવાના છે. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનો પ્રથમ ડ્રીમ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો અને હવે બીજો ડ્રીમ પ્રોજેક્ટ શું છે, જોઈશું મીડિયા સાથે ધારાસભ્ય નીમાબેન આચાર્યની સીધી વાતચીત. ભુજ શહેરના ધારાસભ્ય તરીકે ડોક્ટર નીમાબેન આચાર્યને 4th વર્ષ ચાલી રહ્યું છે. ભુજમાં ધારાસભ્ય તરીકે ટિકિટ મેળવ્યા બાદ અને જીતી ગયા બાદ નીમાબેન આચાર્ય બળુકા નેતા તરીકે પોતાની ઇમેજને ટકાવી રાખવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. જોકે રાજકીય નેતાઓની તેમની કામગીરી સંદર્ભે પ્રશંસા અને ટીકા બંને થતી રહે છે. ભુજમાં સ્થાનિક મીડિયા સાથે પત્રકાર પરિષદ યોજીને
નીમાબેન આચાર્યએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જો કે પત્રકાર પરિષદમાં આકરા સવાલો પણ હોય છે, એ પ્રશ્નો અને જવાબો જોઈએ, પણ તે પહેલા જાણીએ નીમાબેન આચાર્ય પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે ભુજના નગરજનોને શું કહેવા માંગે છે. વિકાસની પ્રક્રિયા છે ને, એક એવી પ્રક્રિયા હોય છે કે આપણે પહેલાં પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને એ પ્લાનિંગ પછી એ રજૂઆત થતી હોય અને પછી એની મંજૂરી રાજ્ય સરકારમાંથી એ પ્રોજેક્ટ મંજૂર થાય. મંજૂર થાય પછી વહીવટી પ્રોસેસ ચાલુ થાય. વહીવટી પ્રોસેસની અંદર એનો પ્લાન એસ્ટિમેટ બને, એના સૈદ્ધાંતિક મંજૂરી મળે, ટેકનિકલ સેન્કશન મળે, પછી એને વહીવટી મંજૂરી મળે, ત્યારબાદ ટેન્ડર નીકળે, ત્યારબાદ કોન્ટ્રાક્ટ અપાય ને ત્યારબાદ કામ થાય. એટલે આટલી લાંબી પ્રોસેસ. એટલે આવા જે ડ્રીમ પ્રોજેક્ટો હોય છે, દાખલા તરીકે ભુજિયાનો 156 કરોડનો પ્રોજેક્ટ, દાખલા તરીકે અમિતસરનો 66 કરોડનો પ્રોજેક્ટ, આવા જે પ્રોજેક્ટો છે આપણા, આ બધા જ પ્રોજેક્ટો મંજૂર કરાવતા જેટલો સમય લાગતો હોય છે એટલું જ એના પ્લાન એસ્ટિમેટમાં સમય લાગતો હોય છે. અને એટલા માટે આ પ્રોજેક્ટો જે રીતે અત્યારે આપણે સફળ થયા છીએ, ભુજિયાનું ફર્સ્ટ ફેઝનું કામ પૂરું થવાની તૈયારીમાં છે, આ બાજુ હમીરસરના જે કામો આપણે 9 કરોડના મંજૂર કર્યા છે એના ટેકનિકલ સેન્કશન થઈ ગયા છે, એના ટેન્ડર આપણે બહાર પાડીશું. એટલે હું સમજું છું, મારો ભાવ પણ છે અને મારી મહેનત પણ છે, એક વર્ષની અંદર આ મારું ફર્સ્ટ ફેઝનું ઉદ્ઘાટન થઈ જાય, ભુજિયાનું ખુલ્લું મુકાઈ જાય લોકો માટે, અને બીજું આ જે મારું હમીરસરનું જે 9 કરોડનું કામ છે એ થઈ જાય, અને બીજા પૈસા ફાળવવા માટેનું આપણે પાછી પ્રપોઝલ તો મૂકેલી છે. એટલે આ પ્રક્રિયા એવી નથી કે 5 વર્ષમાં પૂરી થાય, આ પ્રક્રિયા ચાલશે, પણ મારા 5 વર્ષમાં મેં જે ડ્રીમ પ્રોજેક્ટ લોકોની પાસે રાખ્યા છે એ ડ્રીમ પ્રોજેક્ટનો પાર્ટ લોકો પાસે કમ્પ્લીટ થઈને આવી જાય એવી મારી ઈચ્છા છે, ને એ દિશામાં હું કામ કરું છું. ભુજનો પ્રશ્ન પાણીનો ગણીએ તો પાણી હવે નર્મદા આધારિત નહીં પરંતુ સ્થાનિક સોર્સિસ સાથે, તો એ બાબતે આપે કંઈ ખાસ? એમાં અમે સતત કામ કરી રહ્યા છીએ. હમણાં તો આપણે 20 બોર નગરપાલિકાએ તાત્કાલિક બનાવવું કે જે ક્વિક પ્રોસેસ છે ને જરૂરી છે. 10 બોર ચાલુ થઈ ગયા છે, 10 બોર નવા કરીએ છીએ, પણ ભુજને નર્મદા આધારિત ના રહેવાય. એક બોર જે કરીએ છીએ એમાં કાયો આવી જાય છે, એટલે એ પણ આપણી કાયમી આપણો સોલ્યુશન નથી. કાયમી સોલ્યુશન માટે ભુજની આજુબાજુ ડુંગરો છે અને ખૂબ સારા ડેમ થઈ શકે એવું પ્રોવિઝન. હાલમાં આપણી પાસે રુદ્રમાતા ડેમ પણ છે અને આપણી પાસે ધુનારાજા પણ ડેમ છે, તો એ બંને ડેમને હાઇટ વધારી, એનો કેચમેન્ટ એરિયા વધારી અને એમાંથી પાણી યોજના બનાવી અને ભુજ શહેરને આપવી, આ આપણો સ્વીકાર થઈ ગયો છે આ યોજનાનો. આ યોજના માટે રૂપિયા આપણા મંજૂર થઈ ગયા છે, 5 કરોડ રૂપિયા આપણા ધુનારાજા ડેમથી એ પાણી ભુજ શહેરને આપવાનું આપણો પ્રોજેક્ટ મંજૂર થયો છે, ટૂંક સમયમાં એના ટેન્ડર બહાર પાડવાના છે. એ જ રીતે રુદ્રમાતા ડેમનો પણ પ્રોજેક્ટ આપણે મૂકી દીધો છે, એટલે આ બંને પ્રોજેક્ટ આપણા થઈ જાય. કારણ કે રુદ્રમાતા ડેમમાં ઘણા લોકો કહેતા હોય છે અઘરું છે, આમ છે તેમ છે, બધા પ્રોજેક્ટો અઘરા જ હોય વિકાસના, એમાંથી સોલ્યુશન કાઢીને એને પૂરા કરવાનો, એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે જ્યારે એના કરાર થયા છે રુદ્રમાતા ડેમ, ત્યારે એમાં ભુજ શહેરને પાણી આપવા માટે રિઝર્વ રાખવાની જે ક્લોઝ મૂકવામાં આવ્યો છે એ વગર વિચારે કોઈ નહીં રાખ્યું હોય. એ ટેકનિકલ એક્સપર્ટે ઘણું બધું ચર્ચા કરીને રાખ્યું હશે, તો એને એક્સપ્લોર કરીને આપણે યોજના મૂકી છે અને વી આર ગોઈંગ ટુ ડુ ધેટ. ભાડાની જે દુકાનો છે એના માટે આપણે એને પ્રવાસન તરીકે ઉપયોગમાં લેવાની વાત છે, એ કઈ રીતના? ચોક્કસ આપણે એવું વિચારીએ છીએ કે હમણાં નમૂનારૂપ જે દુકાનો અપાઈ છે અને એની અંદર જે ઉપરની બાજુએ હોટલના રૂમ બન્યા છે ને નીચે જે રીતે શોરૂમ બન્યા છે બધા શોપિંગ માટેના, જો આખી માર્કેટ 300 દુકાનો જે કંઈ છે આપણી આખી માર્કેટમાં જો આવી રીતે ટુરિઝમને લગતા જ શોરૂમ હેન્ડીક્રાફ્ટના બને અને ઉપર ટુરિસ્ટો માટેની રેસિડેન્શિયલ ફેસિલિટી બને, તો આવું જો થઈ જાય તો આખો રોડ આપણો ખૂબ સુંદર છે. એ જગ્યા પણ રડી આંબળી છે, તો એ જગ્યામાં ટુરિસ્ટો સીધા પ્રિન્સ હોટલથી એન્ટર થાય તો છેક અમીરસર સુધી આવે. એટલા માટે આપણે આને આ દિશામાં ડેવલપ કરવા માટે સખી મંડળો અને મંડળીઓને આવી રીતનો કંઈક પ્રોજેક્ટ મૂકીને આપણે એનું સોલ્યુશન કાઢવા માટે. સર્કિટ હાઉસને એક્સટેન્ડ કરવાનું ઘણા વખતથી મેં આપેલું હતું, આ વર્ષે એ મારો પુરુષાર્થ સફળ થયો છે અને એના ટેન્ડર નીકળવાની તૈયારીમાં. ભુજ શહેરને સતાવતી મોટી સમસ્યા હોય તો પાણીની છે. પાણી માટે યોજનાઓ મોટી જાહેરાતો પછી મૃગજળ સાબિત થાય છે,
તો નીમાબેન ગાંધીધામમાં રહેતા હોય ભુજ ઉપર પૂરતું ધ્યાન નથી આપી શકતા એવી પણ ટિપ્પણી થાય છે। જો કે મીડિયામાં ચર્ચાતા પ્રશ્નો પ્રજાના હોય છે અથવા તો રાજકીય પાર્ટીઓમાં ચર્ચાતી વાતોના હોય છે। ભુજના ધારાસભ્ય તરીકે ડોક્ટર નીમાબેન આચાર્ય ચર્ચાતા પ્રશ્નો અંગે અને હવે પછીના તેમના ડ્રીમ પ્રોજેક્ટ માટે શું કહેવા માંગે છે આવો જાણીએ તેમના જ શબ્દોમાં। ભુજની સમસ્યા હું આવી ત્યારે મેં જોઈ કે આ બાડાના જે રોડ બન્યા રિંગ રોડ એ હવે 10-12 વર્ષે આ રોડ આપણે રિસર્ફેસિંગ કરવા પડ્યું, એની ક્યાંય પ્રોવિઝન નહોતી, એટલે આપણે આનંદીબેનને અને નીતિનભાઈને આપણે રજૂઆત કરી અને જે અમારા પ્રશ્નો માટેની જે સ્પેશિયલ મિટિંગ થતી હોય છે એમાં મેં મૂક્યું હતું કે આ રોડની જવાબદારી કાં તો નગરપાલિકાને સોંપીને એને બજેટ આપો કાં સ્ટેટ આરએનબીને સોંપીને એને બજેટ આપો, તો આ રસ્તા આરએનબીને સોંપ્યા છે અને આપણે અત્યારે ભુજ રાઉન્ડ રોડ એ જે રોડો રિસર્ફેસિંગ કરવાની તાત્કાલિક જરૂર છે એવા રોડો 20 કિલોમીટરના લેવાનું આપણા 9.45 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે। એક લાખ વૃક્ષો વાવવાનો જે ટાર્ગેટ મેં નક્કી કર્યો હતો, મને લાગે છે કે ભુજિયા ઉપર તો આપણા જે 59,000 જેવા ઝાડો જે વાવવાનું પેકેજ છે એ તો આપણું થઈ જ ગયું છે અને બીજા જે આપણે 50,000 ઝાડ વાવવાના થાય એમાંથી હું સમજું છું કે ઘણા બધા ઝાડો વાવવાનું થઈ ગયું છે, ગણતરી આપણે નથી કરી પણ હવે આ મારી ઝુંબેશ નગરપાલિકાએ ખૂબ સારી રીતે ઉપાડી છે અને મને એનો ખૂબ આનંદ છે। પ્રજા સાથે રહેશે તો જ વૃક્ષારોપણમાં સફળ થશું, એકલી નગરપાલિકા કે એકલા ધારાસભ્ય આમાં કંઈ નહીં કરી શકે, પણ મેં એ સંકલ્પ જે જાહેર કર્યો હતો એટલા માટે કર્યો હતો કે આ ટુરિસ્ટ પ્લેસ છે અને ટુરિસ્ટ પ્લેસમાં લોકો ગ્રીનરી હોય એવી ટુરિસ્ટ પ્લેસો પસંદ કરતા હોય છે। મેડમ હંમેશા એવી ચર્ચા રહી છે મેડમ ગાંધીધામના છે એટલે ભુજની બદલે ગાંધીધામનું વધારે ખેંચે, એ ખોટી વાત તો રસ નથી, હું આખા કચ્છનું ખેંચું છું। ખાસ કરીને એક પ્રશ્ન એ હતો કે કચ્છમાં કમળાનો રોગ વ્યાપક ફેલાણો છે, કચ્છ મિત્રે 8 કોલમમાં દીધું, ગુજરાત સમાચારે 4 કોલમમાં દીધું, દિવ્ય ભાસ્કરે 6 કોલમમાં દીધું અને સંદેશે દીધું ને બધી ચેનલોએ દીધું, તેમ છતાં જિલ્લા આરોગ્ય ખાતા પાસે 2 મહિનાથી 52 વધુ કેસો એ લોકો પાસે નોંધાયેલા નથી અને આટલો બધો જોન્ડિસ છે। સરકારી હોસ્પિટલો કરતાં પ્રાઇવેટમાં પોતાના ડોક્ટરો નક્કી હોય છે, ફેમિલી ડોક્ટરો એમની પાસે જ જતા હોય, મેડિકલ એક એવી વસ્તુ છે કે ફેમિલી અરે આવા એપિડેમિક થતા હોય છે ત્યારે એમાં તાત્કાલિક પગલા રૂપે જે કાંઈ સરકાર તરફથી મદદની જરૂર હોય એ આપણે કરતા હોઈએ છીએ। તો આ હતા આજના સમાચાર, આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો, કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ, ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।